નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઈલી કરંટ અફેર્સની યરણ પર આજે નવ ફેબ્રુઆરી બે હજાર વીસમાં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ ફેબ્રુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક પ્રાઇવેટ અને સરકારી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે પંચોતેર ટકા અનામત લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય ક્યુ બન્યું તો બીજું રાજ્ય બન્યું છે કર્ણાટક જેણે સ્થાનિક લોકો માટે પંચોતેર ટકા અનામત લાગુ કરી છે કર્ણાટક રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ સેન્ટ્રલ એશિયા બિઝનેસ કાઉન્સિલ ક્યાં લોન્ચ કરવામાં આવી તો તે લોન્ચ કરવામાં આવી છે દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ હાલમાં જ કયા રાજ્યની સરકારે ગામના નકશા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર કે જેમણે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ મુખ્યમંત્રી કમલનાથ રાજ્યપાલ લાલજી ટંડન વિધાનસભાની બેઠકો બસો ત્રીસ લોકસભાની બેઠકો ઓગણત્રીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો

અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી 1950 પચાસ પ્રશ્ન પાંચ હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રી ભારત દેશની પાંચ દિવસીય મુલાકાતે આવ્યા છે તો પાંચ દિવસીય મુલાકાતે આવ્યા છે શ્રીલંકા દેશના પ્રધાનમંત્રી શ્રીલંકા પાટનગર જયવર્ધને પુરા કોટે કોલંબો રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે પ્રધાનમંત્રી મહિન્દ્રા રાજપક્ષે અને ચલણ છે શ્રીલંકન રૂપી પ્રશ્ન છ જે એસ ડબલ્યુ સ્ટીલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા તો તે બન્યા છે ક્રિકેટર ઋષભ પંત જે એસ ડબલ્યુ સ્ટીલની સ્થાપના ઓગણીસો બ્યાસીમાં મુખ્ય મથક મુંબઈમાં છે અને આ કંપનીના સ્થાપક છે સજ્જન જિંદાલ પ્રશ્ન પાંચ સાત હાલમાં જ રેલવેએ કયા શહેરમાં કચરામાંથી ઊર્જા ઉત્પાદન કરનાર પ્રથમ સરકારી કારખાનાની સ્થાપના કરી તો તે સ્થાપના કરી છે રેલવેએ ઓડિશાના ભુવનેશ્વરમાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન આઠ હાલમાં જ સીપીસીબીએ છ રાજ્યોના કેટલા થર્મલ પાવર પ્લાન્ટ્સ બંધ કરવાની ચેતવણી આપી તો તે પાવર પ્લાન્ટ છે ચૌદ સીપીસીબી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ થર્મલ પાવર પ્લાન્ટ્સ હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ તેલંગાણા અને તમિલનાડુમાં આવેલા છે પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યમાં જળ જીવન મિશન લોન્ચ કરવામાં આવ્યું તો તે લોન્ચ કરવામાં આવ્યું છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં જમ્મુ કાશ્મીર પાટનગર જમ્મુ અને શ્રીનગર પ્રશ્ન દસ હાલમાં જ જાહેર આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા ઇન્ડેક્સમાં કયો દેશ મોખરે રહ્યો તો આ ઇન્ડેક્સમાં મોખરે રહ્યો છે અમેરિકા દેશ આ જ ઇન્ડેક્સમાં ભારત ચાલીસમાં સ્થાને છે ત્રેપન દેશોની યાદીમાંથી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ કઈ મહિલા અંતરિક્ષ યાત્રીએ અંતરિક્ષમાં સૌથી વધારે સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો તો તે છે ક્રિસ્ટિના કોચ તેમણે ત્રણસો અઠ્યાવીસ દિવસ સુધી અંતરિક્ષમાં રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન સ્થાપના પંદર જુલાઈ ઓગણીસો અઠ્ઠાવન

બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સે કયા એશિયાઈ દેશ માટે ચિલ્ડ્રન પ્રોટેક્શન ફંડ લોન્ચ કર્યું છે તો તે એશિયાઈ દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો બ્રિટેન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચલણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન ચૌદ એચ કયા દેશ સાથે યુએવી બનાવવા માટે સમજૂતી કરી તો તે દેશ છે ઇઝરાયલ એચ એલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સ્થાપના ઓગણીસો ચાલીસમાં મુખ્ય મથક આવેલું છે બેંગલુરુમાં અને સીએમડી છે આર માધવન પ્રશ્ન પંદર હાલમાં જ કોને આંતરરાષ્ટ્રીય ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો તે છે ડૉક્ટર એનએસ ધર્મશક્તુ કે જેમને આંતરરાષ્ટ્રીય ગાંધી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે હાલમાં ભારત દેશના રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ થેન્કસ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો મિત્રો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ